નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન પાઠ વિદ્યાલય તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 4 વિષય ગણિત ગમન પાઠ 1 આપણે જોયું ને, પાઠ 1 આપણે સ્વાધ્યાય પોથીમાં પણ પૂરું થઈ ગયું છે અને પાઠ્યપુસ્તકમાં પણ પૂરું થઈ ગયું છે ને પાઠ 1 એનું આજે આપણે રિવિઝન કરશું. એટલે રિવિઝન હું તમને કરાવીશ, બરાબર? રિવિઝન બધું આપણે કરીએ તો જે વિદ્યાર્થીઓને વચ્ચે વચ્ચે કંઈ ના સમજાણું હોય અથવા તો કોઈ કોઈ વિડીયો જોવાનો રહી ગયો હોય અથવા કોઈ પોઈન્ટ અઘરા લાગતા હોય તો એને પાછું બીજી વખત રિવિઝન કરીએ તો પાછું યાદ આવી જાય અને સમજાય પણ જાય. એટલા માટે આજે આપણે પાઠ 1 ઈંટોની ઈમારત એનું આપણે રિવિઝન કરશું. તો ચાલો બધા પોતપોતાની પાઠ્યપુસ્તક ખોલશે. ચાલો ગણિત ગમ્મત ધોરણ 4 પાઠ્યપુસ્તક ખોલો. ચાલો અને જો એક સૂચના હજી બીજી પણ આપવાની છે, એ પણ આપું તમને કે જે વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય પોથી ના લીધી હોય અથવા તો પાઠ્યપુસ્તક બાકી હોય તો એ જલ્દીથી હવે લઈ લેજો, કેમકે આપણે હવે મંથલી ટેસ્ટ પણ હમણાં આવશે. તૈયારી છે મંથલી ટેસ્ટની. જો જુલાઈમાં આપણે 7-8 તારીખની આસપાસ આપણે મંથલી ટેસ્ટ લેવાની થશે, એટલે જુલાઈનું પહેલું અઠવાડિયું અથવા તો બીજું અઠવાડિયું, બરાબર? જુલાઈની 2 અઠવાડિયાની અંદર આપણી મંથલી ટેસ્ટ શરૂઆત થઈ જશે લેવાની. એટલે બધા વિદ્યાર્થીઓએ જે પાઠ્યપુસ્તક ના લીધી હોય તો એ ઝડપથી લઈ લેજો, સ્વાધ્યાય પોથી લઈ લેજો. અને મેં તમને અત્યાર સુધી જેટલું સ્વાધ્યાય પોથીમાં લખાયું છે, પછી રફ નોટમાં જેટલું હોમવર્ક આપેલું છે, એ દરેક વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત રીતે હોમવર્ક કરી લેવાનું છે. જો બાકી હશે હોમવર્ક તો પછી તમારે માર્ક મૂકવાના હશે તમારા હોમવર્ક અને સ્વાધ્યાય પોથી પરથી, તો 30-40 ગુણ તમારે મૂકવાના થશે. તો એમાં તમારે સાવ ઓછા માર્ક આવશે. તમે જો વ્યવસ્થિત રીતે લખેલું હશે, વ્યવસ્થિત નિયમિત રીતે હોમવર્ક કરેલું હશે તો પછી તમને તેમાં સારા માર્ક મળશે, નહીં તો પછી તમને ઓછા માર્ક મળશે. એટલે તમે જેવું લખશો એના પણ તમારે માર્ક છે. એટલે તમારે અત્યાર સુધીમાં મેં તમને સ્વાધ્યાય પોથી કરાવી છે અને હું તમને સાથે સાથે હોમવર્કમાં પેજ મોકલતી જાઉં છું, મોકલું છું ને સ્વાધ્યાય પોથીના, તો જ્યાં સુધી મેં જેટલા પેજ મોકલેલા છે એટલું હોમવર્ક તો તમારે અત્યાર સુધીમાં થઈ જ જવું જોઈએ, બરાબર? અને હવે હું હજુ પણ હોમવર્ક રોજ મોકલીશ. એ પ્રમાણે તમારે નિયમિત રીતે સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત રીતે પેન્સિલથી સારા અક્ષરે ચેકચાક કર્યા વગર વ્યવસ્થિત રીતે લખવાનું છે. અને સ્વાધ્યાય પોથી પૂરી હોવી જોઈએ તમારી, જેટલું જેટલું હું તમને પેજ મોકલું છું લેશનમાં એ બધું જ પૂરું હોવું જોઈએ. અને હું તમને જે હોમવર્ક આપું છું, રોજ આપણે હોમવર્ક આપીએ છીએ ને, કે અમુક હું તમને કહું છું કે આટલા દાખલા તમારે રફ નોટમાં ગણવાના, પછી એના પહેલાં પણ મેં તમને હોમવર્કમાં આપેલું હતું રફ નોટમાં 11 રેખા ને બધું આપેલું હતું ને, કે 1-10 ઘડિયા, 11-20 ઘડિયા, પછી બીજું આપણે આકૃતિઓ દોરાવી દીધી રફ નોટમાં, એ બધું જ તમારે વ્યવસ્થિત રીતે જોશે. અને પાઠ્યપુસ્તકમાં પણ મેં તમને જ્યાં જ્યાં આકૃતિ જે જે દોરવાની કીધી છે એ આકૃતિ જાળીની, ઝરૂખાની, પછી દિવાલની પેટર્ન, એમાં લાલ રંગથી દિવાલ કરવાનો, એ બધું લાલ કલરથી દિવાલમાં લાલ કલર કરવાનો, પેન્સિલ કલર, એ બધું જ વ્યવસ્થિત રીતે મારે જોશે, બરાબર? જ્યારે તમને બોલાવવામાં આવશે હવે શાળાએ ચેક કરાવવા માટે, તો ત્યારે તમારું બધું જ હું વ્યવસ્થિત રીતે ચેક કરીશ અને તેમાંથી માર્ક મૂકવાના હશે. 30-40 ગુણ તમારા તેમાંથી મૂકવાના થશે. પછી બીજી જે આપણે મંથલી ટેસ્ટ લેશું એના પણ માર્ક ગણાશે તમારી જે એકમ કસોટીમાં અને સત્રાંત પરીક્ષા જે 6 માર્કશીટ આવે એમાં પણ તમારા બધા જ માર્ક ગુણ તમારા બધા જ ઉમેરવાના હોય છે. એટલે વ્યવસ્થિત રીતે બધાએ હું જેટલું તમને કરાવું છું સાથે સાથે તમારે વ્યવસ્થિત રીતે કરતું જવાનું છે, સમજવાનું છે, યાદ રાખવાનું છે અને દાખલા હોય તો એ દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો હવે આપણે રિવિઝન કરીએ. તો પહેલાં પાઠ્યપુસ્તક ખોલશો ચાલો બધા પોતપોતાની ધોરણ 4 ગણિત ગમ્મત પાઠ્યપુસ્તક ખોલો. ચાલો એમાં આજે આપણે ખાલી રિવિઝન જોવાનું છે, એટલે હું તમને બધુંય આમ ડિટેલમાં કહેવાય ને એવી રીતે નહીં સમજાવું, તમને ટૂંકું ટૂંકું સમજાવીશ. એટલે તમને ખાલી યાદ આવી જાય કે આપણે પાઠ 1માં પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથીમાં આપણે અત્યાર સુધીમાં શું શું ભણી ગયા છીએ તેનું આપણે ખાલી રિવિઝન કરવાનું છે એક લેક્ચરમાં, બરાબર છે? તો
ચાલો પેજ નંબર 1 બધા ખોલશે પાઠ્યપુસ્તકમાં ઈંટોની ઈમારત પાઠ 1 પેજ નંબર 1 બરોબર તો જો સૌપ્રથમ આપણે શું જોયું હતું જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો જોઈ ગયા કે ઈંટની પેટર્નમાં આપણે જોયું હતું ને નમૂનામાં શું જોયું હતું પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદમાં આવેલી જાગૃતિ શાળાની આપણે સત્ય વાત જોઈ હતી પછી જમાલ અને કાલુ અને પિયાન ત્રણે કડિયા હતા એ કડિયાએ નક્કી કર્યું કે આપણે પણ આવી નવી નવી યુક્તિઓ જોઈને આપણે પણ આવી પેટર્ન બનાવશું તો એ આપણે જોઈ ગયા પહેલા પેજમાં પછી જુઓ પહેલા પેજમાં અહીંયા પહેલું ચિત્ર છે તેનું છે મુર્શિદાબાદમાં આવેલી છે પશ્ચિમ બંગાળમાં જાગૃતિ શાળાની જે વાત છે અને પહેલું જે ચિત્ર છે એ છે મુર્શિદાબાદનું ચિત્ર છે બરોબર એની જો સરસ મજાનું ચિત્ર આપેલું છે પછી જો મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો છે જે આપેલું ચિત્ર છે એ તો એના પછી નીચે જો શું આપેલું છે તો પાંચ ભોયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે તેના નમૂના આપેલા છે જો એક બે અને આ પણ મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરોનું ચિત્ર છે અને આ એના ભોયતળિયાની પેટર્નનો નમૂના છે એક બે પછી જો પાછળ પેજ નંબર 2 પર જુઓ ચાલો બધા એમાં જુઓ છે ત્રીજો નમૂનો ચોથો નમૂનો પાંચમો નમૂનો છે પછી જો આપણે જોયા હતા પ્રશ્નોના જવાબ એ હું અત્યારે રિપીટ કરતી નથી બરોબર છે આપણે ખાલી રિવિઝન કરવાનું છે એટલે યાદ કરવાનું છે કે અત્યાર સુધી આપણે શું શું ભણ્યા છીએ પછી જો કે કડિયા ખૂબ રોમાંચિત થઈને પાછા ફર્યા છે માલે કહ્યું ઓહો તે દિવસોમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલી આપણે એ ભૂલી જ ગયા ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ પછી જો કે જમાલ કાલુ અને પિયાર નામના કડિયા હોય આવી સરસ મજાની પેજ નંબર 2 પર જો નીચે છે આવી ભોયતળિયાની પેટર્ન આવી રહી છે અને સરસ મજાની અમે આંગળી રાખી છે એ જોવાનું ચિત્ર છે ને આ બધું આપણે સમજીએ છીએ પછી જો પેજ નંબર 3 પર ત્યાં પણ ભોયતળિયાના અલગ અલગ નમૂના આપેલા છે ક ખ ગ ચ છ ઝ જ જ ટ ઠ ડ ક ખ ગ ઘ ચ છ જ જ ટ ઠ અને ડ જો પછી આ પેજ નંબર 3 પર એ પણ ભોયતળિયાના પેટર્નના નમૂના છે એના પરથી પ્રશ્નોના જવાબ હતા કે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે તો ચ અને જવાબ આવશે ઠ એ પણ આપણે સમજ્યા પછી કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો એટલે વચ્ચે દર્પણ રાખીએ તો એવું ને એવું ચિત્ર દેખાય બરોબર આ બાજુનો ભાગ હોય એવું ને એવું બાજુનો ભાગ દેખાય પછી આપણે આમ ખાલી દર્પણ રાખી દેવાનો રહીશું તો બંને બાજુનો જે ભાગ હોય એ એવો ને એવો દેખાય એને કહેવાય દર્પણ ચિત્ર કે જે અરીસામાં જોતા પણ તેવું જ લાગે ચિત્ર તો જો કયું આવશે જ બરોબર પછી હવે તમે ભોયતળિયાનો નવો નમૂનો બનાવો એ મેં તમને હોમવર્કમાં આપેલું હતું આપ્યું હતું ને પેજ નંબર 3 પર અલગ અલગ નમૂના આમાંથી 3 કોઈ પણ દોરવાના કીધા હતા તો એ આપણે જોયું પછી જો પેજ નંબર 4 પર જો ઈટ કેવી રીતે દોરવી તો આપણે જોયું ને મેં તમને બોર્ડ ઉપર સરસ રીતે સમજાવ્યું હતું કેવી રીતે સમજાવ્યું હતું કે જો ઈટ કેવી રીતે આપણે દોરીએ છીએ આવી રીતે લંબચોરસ પહેલા દોરવાનું બરોબર પછી અહીંથી આ રીતે ઉપર આવશે દોરવાનું અને સાઈડમાંથી ઈટ દેખાશે આવી રીતે એટલે આ લંબચોરસ જે આપણે આવી ઈંટનું ચિત્ર આપણે દોર્યું બોર્ડ ઉપર છે ને પછી જો બીજી ઈંટ કેવી રીતે દોરેલી હતી ખાલી એક જ બાજુ દેખાય એવી રીતે દોરેલી હતી ને આવી રીતે એ આપણે બધું સમજ્યા પછી જો બીજું શું જોયું કે આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે આપેલા એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક જ બાજુ જોઈ શકીએ છીએ આમાં કેટલી બાજુ જોઈ શકીએ એક જ બાજુ પછી શું કીધું છે કે જ્યારે બીજામાં આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ બીજું ચિત્ર છે એમાં જો આ એક બાજુ થઈ પછી આ બીજી બાજુ અને ત્રીજી બાજુ 3 બાજુ જોઈ શકાય છે બીજી ઈંટનું આપણે જે ચિત્ર છે એમાં 3 બાજુ જોઈ શકાય છે પછી જુઓ કે જે ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય છે તેના પર વર્તુળ કરો તો આપણે જુઓ આ જે ચિત્ર હતું એના ઉપર આપણે શું કહ્યું હતું વર્તુળ યાદ આવી ગયું બધાને આપણે સમજ્યા હતા ને તો આવી રીતે આપણે વર્તુળ કર્યું હતું પછી જો એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે તો એક ઈંટ મેં તમને નમૂનો બતાવ્યો હતો ને ઈંટ આવી રીતે લઈને આપણે ક્લાસરૂમમાં સમજ્યા હતા ને એક બાજુ બે બાજુ પછી 3 બાજુ 4 બાજુ 5 અને 6 બાજુઓ હોય જોઈ હતી ને આપણે ઈંટનો
નમૂનો મેં તમને ઈટ લાવીને ક્લાસરૂમમાં સરસ રીતે સમજાવ્યું હતું. પછી જો કે કોઈ એક બાજુ ચોરસ છે તો કે ના, પછી ઈટ સૌથી નાની બાજુ દોરો, ઈટની સૌથી નાની બાજુ દોરો. તો આ જે ઈટ છે એમાં સૌથી નાની બાજુ કેવી થતી હતી? આવી લંબચોરસ, ખાલી એની એક જ બાજુ નાની, આપણે એક બાજુની બાજુ દોરવાની હતી, એ પણ આપણે દોરી હતી. પછી જો ચાલો એના નીચે જો શું આપેલું છે કે આપેલ ચિત્રોમાંથી ઈટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર ખરાની નિશાની કરો. તો જુઓ પેજ નંબર 4 ઉપર તમે બધા પોતપોતાની પાઠ્યપુસ્તકમાં જોશે આવા અલગ અલગ ચિત્રો આપેલા હતા. એમાંથી આપણે જોયું હતું કે જે લંબચોરસ આકારની હતી એ ઈટની બાજુ જેવી દેખાતી હતી, એના પર એના ઉપર આપણે ખરાની નિશાન કર્યું હતું. પછી જે ચોરસ બાજુ હતી એમાં પણ આપણે ખરાનું નિશાન કર્યું, લંબચોરસ નાનું અને એક ઊભું, બરાબર. આ બે ચિત્રોમાં આપણે ખરાની નિશાની જોઈ હતી, કરી હતી કે આ ઈટની બાજુ જેવી દેખાતી હતી. પછી એના પછી જુઓ ચાલો પ્રશ્ન પેજ નંબર 4 ઉપર નીચે આપેલ ચિત્રમાંથી ઈટની આકૃતિ કઈ છે, ખરાની નિશાની કરો, એ પણ આપણે જોયું. ચિત્રમાં જોયું હતું ને, આ મેં તમને સમજાવ્યા હતા ચિત્રો, એમાં આપણે ખરાની નિશાની કરી હતી. તે આ લંબચોરસ જેવું અને એક આ ઊભું છે એ બંને ઈટની જેવી આકૃતિ દેખાય છે. પછી જુઓ કે આપેલા બોક્સની ત્રણ બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. આપણે જો ચિત્રમાં જો બધા કંપાસ બોક્સ આપેલું છે એના જેવી આપણે આકૃતિ દોરી હતી ને, મેં તમને બોર્ડ ઉપર દોરાવી હતી. પછી જુઓ ચાલો પેજ નંબર 5 ઉપર જુઓ, પડે નહીં તેવી દીવાલ. તો જો એમાં આપણે શું સમજ્યા હતા કે એક દિવસ મુનિયા અને જૈના ઈટોથી રમે છે અને તેમાંથી દીવાલ બનાવે છે. દરેકે અલગ અલગ પ્રકારની દીવાલ બનાવી. જૈના બે જુઓ, અત્યારે હું દોરીશ નહીં તમને, બરાબર, ખાલી પાઠ્યપુસ્તકમાં તમારે જોવાનું છે. સાથે સાથે પેજ નંબર 5 ઉપર જો આ જેવો ચિત્ર દેખાય છે, જૈના અને મુનિયા, બરાબર, બે ચિત્રો દેખાય છે ને આ બંને ચિત્રો. તો એ ચિત્રોમાં આવી રીતે દીવાલો બનાવી હતી અલગ અલગ રીતે જૈના બે અને મુનિયાએ. તો એમાંથી કોની દીવાલ મજબૂત હતી? તો આપણે જોયું હતું કે જૈના બે જેવી રીતે દીવાલ બનાવી હતી એ દીવાલ મજબૂત હતી, જ્યારે મુનિયાએ બનાવેલી દીવાલ પડી જાય તેવી હતી. અને કડિયાઓ પણ જૈના બનાવે છે એવી જ દીવાલ બનાવે છે. મુનિયાએ જેવી રીતે દીવાલ બનાવી હતી એવી દીવાલ કડિયાઓ પણ બનાવતા નથી, એ આપણે સમજ્યા હતા. પછી એના પછી જુઓ ચાલો કે દીવાલોની વિવિધ પેટર્ન આપેલી હતી. જો પેજ નંબર 5 ઉપર કે અલગ અલગ જાતની પેટર્નો આપેલી છે આ બધી. એમાં આપણે જોઈ હતી કે પહેલી પેટર્ન જેવી આ જે બીજું ચિત્ર હતું એને આપણે સરખાવ્યું હતું, પછી બીજી પેટર્ન છે એના જેવું આ ત્રીજું ચિત્ર છે એ આપણે જોયું હતું. અહીંથી આપણે આવી રીતના જોયું હતું, સમજણ જો યાદ કરો. ચાલો મેં આ તમને સમજાવ્યું હતું એ બોર્ડ ઉપર. પછી જો ત્રીજી દિવાલ છે એના જેવી પહેલી દિવાલ હતી, તો આપણે અહીંયાથી આવી રીતે આપણે જોયા, બરાબર, ચિત્ર સાથે. પછી ચાલો જુઓ પેજ નંબર 6 ઉપર જુઓ. આજે આપણે ખાલી રિવિઝન જ કરવાનું છે, હજી તો આપણે સ્વાધ્યાય પોથીમાં પણ સમજશું બધું. પછી જુઓ ઈટોની જાળીમાંથી જુઓ પેજ નંબર 6 ઉપર જુઓ. તો ચાલો એ આપણે જોઈએ કેવી જાળીનું ચિત્ર આપણને આપેલું હતું. જુઓ પેજ નંબર 6 જો દેખાય છે વિડીયોમાં અને તમારી પાઠ્યપુસ્તકમાં પણ પેજ નંબર 6 જુઓ, જાળીનું ચિત્ર જુઓ બધા. તો કેવી સરસ મજાની જાળીની પેટર્ન આપેલી હતી. જાગૃતિ જે કડિયાઓએ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેમણે જ ઈટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન દિવાલ પર બનાવી હતી. તેના ચિત્રો આપેલા છે નીચે, બંને ચિત્રો તેના આપેલા છે, બરાબર, એ આપણે જોવાના છે. પછી જો કે શું નીચે એક પ્રશ્ન આપેલો છે કે તમે આ બંને ચિત્રોમાં જાળીની જુદી જુદી કેટલા પ્રકારની પેટર્ન જોઈ શકો છો? તો આપણે જોયું હતું ચિત્રમાં, જો ફરી એકવાર બતાવું તમને, એક પેટર્ન અહીંયા છે, બરાબર, આ મારી સ્કેલ છે ત્યાં દેખાય છે, બીજી પેટર્ન ક્યાં દેખાય છે, આ જે ચોરસ ખાના છે ત્યાં, પછી ત્રીજી પેટર્ન નીચેના ચિત્રમાં આ બાજુ છે, ચોથી પેટર્ન વચ્ચે અને પાંચમી પેટર્ન અહીંયા. તો એવી તેવી 5 પ્રકારની અલગ અલગ પેટર્નો આપણે દેખાય છે ચિત્રોમાં, બરાબર, જુદી જુદી 5 પ્રકારની પેટર્ન આપણે જોઈ શકીએ છીએ. પછી જુઓ પેજ નંબર 7 પર આ એક બીજી સુંદર જાળીનું ચિત્ર છે. પેજ નંબર 7 જુઓ બધા, જો કેવી સરસ મજાની જાળીનું ચિત્ર આપેલું છે. અમુકમાં લાલ કલર છે, અમુકમાં સફેદ રાખી છે ખાલી જગ્યા. જોયું કેવી સરસ ચોકઠામાં બનાવેલી છે આ જાળીનું ચિત્ર, તેવી ચિત્ર આપણે અહીંયા બનાવવાનું મેં તમને કીધું હતું ચોરસમાં, એ પણ તમારે વ્યવસ્થિત રીતે તમે લાલ રંગ કરીને બનાવ્યું હશે.
પછી એના પછી જો પેજ નંબર 7 પર કે શું આપેલ સાડાના આ ચિત્રમાં તમે બારી ઝરૂખો જોઈ શકો છો જો આવું આપણે ચિત્ર આપેલું છે ઝરૂખાનું છે પેજ નંબર 7 પર આ બ્લેક કલરનું છે તો એ આપણે ઝરૂખાનું ચિત્ર પણ આપણે જોયું હતું ને કે હા આપણે આમાં ઝારી બારી ઝરૂખો જોઈ શકીએ છીએ જો છે આ બ્લેક કલરનું બતાવે છે કેવું સરસ ઝરૂખાની પેટર્ન બતાવે છે પછી જો નીચે પણ આપણે અહીંયા ઝરૂખાની પેટર્ન દોરવાની હતી તો એ પણ આપણે બધાએ દોરી હશે પછી જો ચાલો પેજ નંબર 8 જો ચાલો પેજ નંબર 8 ઉપર આ જાણી કેરળના એક પુસ્તકાલયની ઇમારતની છે બધા પોતપોતાની જો પોતાની પાઠ્યપુસ્તકમાં જોશે બધા વિદ્યાર્થીઓ પેજ નંબર 8 ઉપર જો હવે ચિત્ર જોવાના છે બધાએ જો અલગ અલગ પુસ્તકાલયની જાળી આપેલી છે ને કેરળના એક પુસ્તકાલયની જાળી એ આપણે જોઈ હતી પછી જો આ શું જોયું હતું કે જાળવું હોય એની ફરતે આવી ઈંટો ગોઠવેલી હોય ત્રિકોણાકારમાં એ જોઈ હતી અહીંયા ત્રિકોણ બને છે એવું ચિત્ર આપણે બીજામાં જોયું હતું આજે ખાલી આપણે જોવાનું છે રિપીટ કરવાનું છે યાદ કરવાનું છે કે આપણે આ ભણી ગયા છીએ પછી જો કમાન્ડ છે આવી કમાન્ડ છે ને સરસ મજાની આવી મેં તમને બોર્ડ ઉપર દોરીને બતાવી હતી ને આવી ગોળાકારની ગોળાકારમાં આવી કમાન્ડ આપણે જોઈ હતી ને તો ચાલો એ પણ આપણે જોઈ ગયા પછી અહીંથી આવી કમાન્ડ આવા આકારમાં હતી ને તેને કહેવાય કમાન્ડ પછી જો બાજુમાં પેજ ઉપર 9 ઉપર જુઓ ચાલો હવે પેજ નંબર 9 પેજ નંબર 9 ઉપર જોઈએ ચાલો એમાં શું હતું કે એક પુલની જો કમાન્ડ આપેલી છે જોયું કે શું તમે કોઈ પુલની બનાવટમાં કમાન્ડ જોઈ છે હા પુલની બનાવટમાં પણ આવી ગોળાકાર જો આમે આંગળી રાખી છે ચિત્ર આપણે જોઈ ગયા છીએ કે આવી જોઈ શકીએ છીએ કમાન્ડ પુલની બનાવટમાં બરોબર એના પછી જો ખાસ પ્રકારની કમાન્ડ છે એના પછી પેજ નંબર 9 ઉપર ચિત્રમાં જો ખાસ પ્રકારની કમાન્ડ તો ઓરચોના આ ચિત્રમાં જુઓ કમાન્ડ કેવી રીતે બનાવવામાં આવી છે તેનું ઘૂંઘટવાળી મહેરલાબ આડવાળી કમાન્ડ એવું સરસ નામમાં આવ્યું હતું જો ખાસ પ્રકારની કમાન્ડ જે હતી ઓરચોના ચિત્રમાં દર્શાવેલી છે આ પેજ નંબર 9 ઉપર જુઓ ચાલો આ ચિત્ર છે એમાં કેવી સરસ કમાન્ડ દેખાડેલી છે ને અહીંયા ગોળાકાર દરવાજા ઉપર જુઓ અહીંયા કેવી સરસ છે આ જે ચોક છે એ જુઓ તમે અહીંયા આમ કરીને આમ ગોળાકાર છે કેવી મસ્તીની કમાન્ડ છે ડિઝાઇનમાં તો એનું નામ શું આપેલું હતું ઘૂંઘટવાળી મહેરા આડવાળી કમાન્ડ એવું સરસ નામ આપવામાં આવ્યું હતું હવે ચાલો પેજ નંબર આપણે જોઈએ 10 ઉપર ચાલો બધા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 10 પર જોશે એમાં જો અલગ અલગ ચિત્રો આપેલા છે ઈંટના છે કે જાગૃતિ શાળાના કડિયા જમાલ અને કાલુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા તેમાંથી કેટલાક નમૂના ચિત્રમાં દર્શાવેલ છે જો આ ચિત્રમાં દર્શાવેલા આવા નમૂના છે કે જે જમાલ અને કાલુના જે દાદા પરદાદા હતા એ આવી ઈંટોનો ઉપયોગ કરતા હતા જો ચિત્રમાં પેજ નંબર 10 ઉપર છે ને કેવું સરસ આપેલું છે તો એ નમૂના ચિત્રમાં દર્શાવેલા છે આમાંથી કઈ ઈંટોની ધાર વણાકવાળી છે એ આપણે જોઈ ગયા કે એક અને બે ચિત્ર છે જોયું હતું નંબર આપ્યા હતા 1 2 3 4 5 6 7 અને 8 ઈંટોના એમાં પહેલી અને બીજી ઈંટો છે એની ધાર વણાકવાળી છે પછી જો સૌથી મોટી ઈંટની કેટલી બાજુ તમને દેખાય છે સૌથી મોટી ઈંટ કઈ છે 8 નંબરની છે લંબચોરસ મોટો લંબચોરસ છે એની કેટલી બાજુ દેખાય 2 બાજુ દેખાય પછી શું કોઈ ઈંટ એવી છે કે જેને 6થી વધારે બાજુ હોય હા ઈંટ નંબર 3 જે આપણે જોઈએ તે અલગ અલગ આકારની છે તમારી પાઠ્યપુસ્તકમાં જુઓ મેં તમને નંબર અપાવ્યા કે 1 2 3 4 એવી રીતે 5 6 7 અને 8 એમાં જે 3 નંબરની ચિત્રમાં આપેલી છે ત્રીજી ચિત્ર જે ઈંટનું એમાં 6થી વધારે બાજુ દેખાય છે પછી જુઓ ચાલો ઈંટો ગરમ અને તાજી અને એના પછી જે છે શોધો ઈંટનું માપ તો પેજ નંબર 10 ઉપર એ તો મેં તમને પ્રવૃત્તિ જાતે કરવાની કીધી હતી કે કોઈ પણ એક ઈંટ લેવાની એની લંબાઈ માપવાની પછી શું માપવાનું કીધું હતું પહોળાઈ અને ઊંચાઈ એ માપીને તમારે ખાલી જગ્યામાં લખવાનું કીધું હતું પછી જોવો ચાલો કે ઈંટો ગરમ અને તાજી બરાબર તો એમાં આપણે જોઈએ કે ગણેશ અને સાહેબા ઈંટો બનાવતી ભઠ્ઠીની નજીક રહે છે તો એમાં એને જોયું કે શું તમે અંદાજ લગાવી શકશો કે અહીં દર્શાવેલ ધુમાડ્યું કેટલું ઊંચું છે
જો આ ધુમાડ્યું આપેલું છે પેજ નંબર 10 ઉપર તો કેટલું ઊંચું છે તો આપણે જોયું કે આશરે 50 મીટર જેટલું ઊંચું છે હવે જો ચાલો પેજ નંબર 11 ઉપર જો કે ગણેશ અને સાઈબાની પેટર્ન સ્વરૂપે શુકવવા મૂકેલી ઈંટોની લાંબી લાંબી હરોળ જોવી ગમે છે તેમણે ઈંટો કેવી રીતે બને તે પણ જોયું પછી હવે આપણે ચિત્ર જોઉં પેજ નંબર 11 ઉપર જો ઈંટ કેવી રીતે બને છે એના ચિત્રો આપેલા છે છે 1 2 3 અને 4 એવા ચિત્રો છે ને તો એ ચિત્રો આપણે જોઈએ ચાલો કે અહીં ઈંટ બનાવવાની ભઠ્ઠીના ચાર જુદા જુદા ચિત્ર આપેલા છે આ ચિત્રો આડા અવળા ક્રમમાં છે ધ્યાનથી જુઓ અને તેને સાચા ક્રમમાં લખો તો આપણે જોયું કે પહેલા શું કરે છે ચિત્ર નંબર 3 આવશે કે એમાં માટી ખોદે છે જુઓ પછી માટી ખોદીને ભેગી કરીને પછી ચિત્ર નંબર 2 માં શું કરે છે કે પાણી નાખીને આપણે જોયું કે જે માટી ભેગી કરી હોય એમાં પાણી નાખીને એની લોટી બનાવે અને ગારો જેવું ભેગું કરીને બનાવીને સેમા ભરે તો ઈંટનો બીબું હોય એમાં ભરી દે જો ચિત્ર નંબર 2 માં જોવો બધાય શું કરે છે ભાઈ બેઠા બેઠા અંદર ગારોનું ભેગું કરીને લોટી બનાવે છે પછી જે ઈંટનું જે બીબું હોય છે એની અંદર ભરી દે છે પછી શું કરે છે ચિત્ર નંબર 2 આવશે કે એમાં શું કરે છે કે જે આ ઈંટમાં બીબો ભરાય જે ભરી દીધું હોય ઈંટ અંદર માટી એ બીબાને આમ ઊંધું વાળી દે અને ત્યાં એને સૂર્યપ્રકાશમાં સૂકવવા મૂકે છે પછી સુકાઈ જાય ઈંટો પછી એને જો વચ્ચે ચિત્રમાં આપેલી છે આવી ભઠ્ઠી આપેલી છે ધુમાણા દેખાય છે આવી મેં આંગળી રાખી છે આંગળી એ ચિત્ર જો વચ્ચો વચ્ચે એમાં ભઠ્ઠીમાં શેકે છે ઈંટોને અને પછી ચિત્ર નંબર 1 આવશે કે એમાં ઈંટોની આવી રીતના ભઠ્ઠીમાં શેકાઈ જાય પછી એને આવી રીતે ગોઠવી દે તો આપણે જોયું ને કેવી રીતે ઈંટ બને પહેલા આપણે માટી ખોદે છે પછી માટી ભેગી કરે ખોદીને પછી એને શું કરે પાણી નાખીને આમ પિંડો બાંધે લોટનો બાંધતા હોય એવી રીતે અને પછી ઈંટનું બીબું હોય એની અંદર સરસ રીતે ભરી દે એટલે બીબા જેવો આકાર ઈંટનો થઈ જશે પછી એને શું કરશે તો સૂર્યપ્રકાશમાં જે આ બીબું હોય એને આમ ઊંધું વાળી દે અને બીબું આમ કરીને ઉપાડી દે એટલે નીચે ઈંટ રહી જાય અને એને સૂર્યપ્રકાશમાં સૂકવવા મૂકે પછી સુકાઈ જાય સૂર્યપ્રકાશમાં તડકામાં પછી એને ભઠ્ઠીમાં શેકશે શેકાઈ જાય એટલે શું કરે છે તો આપણે જે શેકાઈ ગયેલી ઈંટોને સરસ રીતે ગોઠવી દઈએ આમ લાઈન કરીને એક ઈંટ ઉપર બીજી ત્રીજી એ રીતના થપ્પા મારી દઈએ ઈંટોના અને વ્યવસ્થિત રીતે ઈંટો તૈયાર થઈ જાય ગોઠવીને ચાલો હવે પેજ નંબર આપણે 12 જુઓ એમાં આપણે દાખલા છે એ દાખલા આપણે જોઈશું ચાલો તો દાખલા આપણે જોઈએ કે આગળનું હું તમને જે છે 100,000 થી પણ વધારે ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ છે હજારોની સંખ્યામાં 100,000 થી પણ વધારે એ હું તમને અત્યારે સમજાવતી નથી જો 1,00,000 એટલે કેવી રીતે લખાય આપણે ચાલો એ યાદ કરી લઈએ કે 1,00,000 કેવી રીતે લખીશું તો 1 અને પાછળ કેટલા શૂન્ય આવશે 5 શૂન્ય આવશે ને એકમ દશક સો હજાર 10,000 અને લાખ તો આવી રીતે આપણે 1,00,000 સંખ્યા લખી શકીએ તો 1,00,000 સંખ્યા કેવી રીતે બનશે તો જોઈ ગયા ને આપણે 99,999 એમાં કેટલા ઉમેરવાના 1 તો આપણને જવાબ મળશે 1,00,000 આપણે તમે સરવાળો તો તમને આવડે છે ને સરસ રીતે 9માં 1 ઉમેરી તો 10 પછી અહીંયા વધી એવી રીતના તમને આવડે સરવાળો કરતા તો કેટલો જવાબ આવશે 1,00,000 એકની પાછળ 5 શૂન્ય મળશે તો એ આપણે સમજી ગયા પછી જુઓ ચાલો હવે આપણે દાખલા જોઈએ નીચે આપેલા દાખલા આપણે જોઈએ સમજીએ કે ચાલો નીચે આપેલ ચિત્ર જુઓ અને અનુમાન કરો કે આ ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે અને કોઈ ટ્રકના ડ્રાઈવરને પણ પૂછીને શોધવાનો પ્રયત્ન કરો કે તેઓ એક ટ્રકમાં કેટલી ઈંટો લઈ જઈ શકે પેજ નંબર 12 જોવાનું છે બધાએ જો આવા ટ્રકની આપેલા છે ને એમાં કેટલી ઈંટો લઈ જઈ શકશે તો આપણે કહી શકીએ કે આશરે 30,000 જેટલી તો ઈંટો સમાય છે શકે બરાબર 30,000ની આસપાસ એટલે 35,000 ટ્રક મોટો હોય તો થોડીક વધારે સમાય અમુક ટ્રક નાનો હોય તો એમાં થોડીક ઓછી ઈંટો સમાય પણ કેટલી સમાશે અંદાજિત આપણે કહી શકીએ કે 30,000ની આજુબાજુ હવે ચાલો એના પછી આપણે દાખલા જોઈએ મૌખિક ગણ ભજને ઈંટો ખરીદી ભજન ઈંટો ખરીદવા ગયો જ્યાં 1,000 લેખે ઈંટોના ભાવ આપેલા હતા વિવિધ પ્રકારની ઈંટો માટે અલગ અલગ ભાવ હતા જૂની ઈંટોના કેટલા આપેલા છે 1,000 ઈંટના 1,200 રૂપિયા પછી જુઓ તમે બધા પોતપોતાની પાઠ્યપુસ્તકમાં જોશે
તેનો બોર્ડ ઉપર લખીશ નહીં નહીં તો આપણે વિડિયો બહુ મોટો થઈ જશે એટલે પાઠ્યપુસ્તકમાં હું કહું એવી રીતે જોતું જવાનું પેજ નંબર 12 ઉપર જુઓ ચાલો જૂની ઈંટોના ભાવ આપેલા છે આપણને કેટલા આપેલા છે 1000 ઈંટના 1200 રૂપિયા પછી તેવી જ રીતે ઈટાપુરની નવી ઈંટોના 1000 ઈંટના 1800 રૂપિયા પછી બ્રિકાબાદની નવી ઈંટોના 1000 ઈંટના 2000 રૂપિયા તો આપણે ચાલો દાખલો ગણીએ કે ભજને બ્રિકાબાદની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું તો જો નવી બ્રિકાબાદની ઈંટોના ભાવ આપણે જોઈએ દાખલો ગણવો છે એટલે આપણે જોઈ લઈએ કે બ્રિકાબાદની નવી ઈંટોના ભાવ બ્રિકાબાદની નવી ઈંટો બરોબર આપણે જોઈએ ચાલો અહીંયા લખી નાખીએ દાખલો ગણવો છે એટલા માટે તમને રિપીટ કરાવી દઉં કેટલા છે 1000 ઈંટના 1000 ઈંટના કેટલા ભાવ છે 1000 ઈંટના કેટલા ભાવ આપેલા છે આપણને 2000 રૂપિયા અહીંયા આપણે લખી નાખ્યું ચાલો એટલે તમને દાખલો ગણવામાં સેલો દીએ 1000 ઈંટના કેટલા રૂપિયા છે 2000 રૂપિયા બરોબર તો જુઓ ચાલો આપણને કેટલી ઈંટો ખરીદવાની કીધી છે 3000 ઈંટો ખરીદવી છે તો પહેલા આપણે શું લખીએ કેવી રીતે દાખલો ગણીએ ઈંટ અને રૂપિયા બરોબર તો કેટલી ઈંટો આપેલા છે આપણને 1000 ઈંટના ભાવ આપેલા છે 2000 તો પહેલા આપણે ઈંટ લખીશું કેટલી 1000 એના રૂપિયા લખીશું 2000 બરોબર પછી જો તેથી કેટલી ઈંટો હવે ખરીદવાની કીધી છે 6000 ઈંટો કીધી છે તો અહીંયા આપણે લખીશું 6000 6000 ઈંટના કેટલા રૂપિયા ચાલો આપણે અહીંયા દાખલો ગણીએ કેવી રીતે ગણશો ચોકડી ગુણાકાર કરશો ને આપણે શીખી ગયા કેવી રીતે 6000 ગુણ્યા 2000 પછી છેદમાં આવશે કેટલા 1000 આવશે ને ભાગાકારમાં અહીંયા નીચે આવશે 1000 ચાલો આપણે છેદ ઉડાડીએ 1 0 1 0 બીજું ત્રીજું તો જો 6 2 કેટલા થશે 12 થશે ને કેટલી ઈંટો કીધી છે આપણને બ્રિકાબાદની 3000 ઈંટો કીધી છે સોરી અહીંયા 6000 ની આપણે કેટલી ઈંટો કીધી છે 3000 બરોબર તો અહીંયા આપણે આવશે 3000 તો જુઓ ચાલો 3 ગુણ્યા 2 કેટલા થશે 6 3 2 6 અને 3 શૂન્ય પાછળ એમને મૂકી દઈએ એટલે કેટલા રૂપિયા મળે આપણને 6000 6000 રૂપિયા થશે 3000 ઈંટના કેટલા રૂપિયા થશે 6000 રૂપિયા તેવી રીતે ચાલો બીજો દાખલો છે અનુમાન કરો કે જો તે 500 જૂની ઈંટો ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તો જો જૂની ઈંટોના ભાવ જોવો 1000 ઈંટના 1200 રૂપિયા બરોબર તો હવે 1000 ઈંટ છે એની ઈંટો કેટલી થઈ ગઈ અડધી થઈ ગઈ ને 500 ઈંટ એટલે તો 1200 ઈંટો છે એની અડધી 1200 રૂપિયા છે એના અડધા કરો તો કેટલા થશે 600 રૂપિયા છે ને સાવ સેલું એ આપણે મૌખિક રીતે પણ ગણીએ એટલે હું તમને બોર્ડમાં સમજાવતી નથી બરોબર તો ચાલો હવે આપણે સ્વાધ્યાયકોથી બધા જોશે સ્વાધ્યાયકોથી બધા કરો ચાલો એનું આપણે થોડું રિવિઝન કરી લઈએ પાઠ આપણે સમજી ગયા હવે સ્વાધ્યાયકોથીનું રિવિઝન કરી લઈ થોડુંક ચાલો તો સ્વાધ્યાયકોથીમાં જોવો હવે હું તમને ગણાવીશ નહીં બરોબર ખાલી કહેતી જઈશ પેજ નંબર 5 જોવો ચાલો એ આપણે જોયું કે ઈટો ગણી પછી લખી પછી પ્રશ્ન નંબર 2 માં શું કર્યું હતું ખૂટતા નીચેની દિવાલની ઈંટોમાં ખૂટતા સ્થાન પૂર્ણ કરો એ આપણે ખૂટતા સ્થાન આપણે લખ્યા પછી જો પ્રશ્ન નંબર 3 એમાં શું હતું નીચે આપેલા ઈંટના રેખાચિત્ર પરથી પ્રશ્નના જવાબ લખો છે તો આપણે જો ચિત્ર આપેલું હતું એમાં જવાબ આપણે લખ્યા એ બાજુથી આકાર કેવો દેખાય છે લંબચોરસ બી બાજુથી આકાર કેવો દેખાય છે લંબચોરસ આપણે જો હું પ્રશ્ન વાંચું છું બરાબર પેજ નંબર 5 ઉપર પ્રશ્ન નંબર 3 એના આપણે પ્રશ્નો વાંચીએ છીએ અને એના જવાબ હું બોલું છું સી બાજુથી આકાર કેવો દેખાય છે લંબચોરસ પછી પ્રશ્ન 4 કેટલી બાજુઓ છે 6 કેટલી કિનારીઓ છે 12 કેટલા ખૂણા છે 8 સંપૂર્ણ આકારનું નામ શું કહેવાય જે આ ચિત્ર આપેલું હતું સ્વાધ્યાયકોથીમાં એને શું કહેવાય આકારને લંબઘન આકાર તો આપણે લખ્યું જ છે લંબઘન પછી પેજ નંબર 6 જુઓ ચાલો એમાં જો અલગ અલગ આકૃતિઓ આપેલી હતી એમાંથી આપણે જોયું હતું કે નીચે આપેલી આકૃતિઓમાં કેટલી બાજુઓ દેખાય છે લખો એ આપણે જોઈ ગયા ચિત્ર ઉપરથી જોઈ શકાય પછી નીચેના આકારોમાંથી કઈ બાજુ ઈંટની જણે છે તેના પર ખરાની નિશાની કઈ રીતે પછી પ્રશ્ન નંબર 6 નીચેનામાંથી કઈ ઈંટ સૌથી લાંબી છે તેની નીચે આપેલા ક્રમ ઉપર વર્તુળ કરો તો જુઓ 3 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર
એવી અલગ અલગ ઈંટો આપેલી છે લંબાઈ તો સૌથી મોટી કઈ ઈંટ થાશે ઈંટ 8 સેન્ટીમીટર એના ઉપર આપણે આવું વર્તુળ કર્યું તો બરાબર હવે પ્રશ્ન નંબર 7 જો નીચેનામાંથી કઈ દીવાલ મજબૂત હશે તેની નીચે ખરાની નિશાની કરો તો એ આપણે જોઈ ગયા કે જો બે ચિત્રો છે એમાં કયું ચિત્ર આપણે કઈ દીવાલ મજબૂત છે અ તો અ માં આપણે ખરાની નિશાની કરી દીધી પછી પેજ નંબર 7 ઉપર જોવા ચાલો તો પેજ નંબર 7 ઉપર નીચે આપેલા ચિત્રો પરથી પ્રશ્નોના જવાબ લખો બરાબર આવા ભોયતળિયાના અલગ અલગ પેટર્નના નમૂનાના ચિત્રો આપેલા હતા એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખ્યા કે પ્રશ્ન નંબર 1 કઈ ભાત વર્તુળાકાર છે ચ અને ઠ ચિત્રોમાં જોઈ શકાય બરાબર તમારે ચિત્રોમાં જોવાની સાથે સાથે કઈ કઈ ભાતમાં વચ્ચે દર્પણ રાખતા એક સમાન દેખાતા બે ભાગ મળે તો કઈ કઈ ભાત આપણે લખી છે ક ખ અને જ પછી ઈંટો શામાંથી બને છે તેના ઉપર ગોળ વર્તુળ કરો લાકડું માટી કાચ પથ્થર લોખંડ તો આપણે માટી ઉપર શું કર્યું ગોળ વર્તુળ કે ઈંટ માટીમાંથી બને છે એટલે આપણે એના ઉપર ગોળ વર્તુળ કર્યું પછી જો પ્રશ્ન નંબર 10 દીવાલ શામાંથી ના બને તેના ઉપર ગોળ વર્તુળ કરો તો ચાલો દીવાલ આપણે શામાંથી ના બને પ્લાસ્ટિકમાંથી નો બને ને તો એના ઉપર આપણે પ્લાસ્ટિક ઉપર ગોળ વર્તુળ કરીએ એ બધું મેં તમને સમજાવ્યું હતું કે લાકડું લોખંડ પથ્થર અને ઈંટમાંથી દીવાલ બને છે હવે પેજ નંબર 8 જોવો ચાલો પેજ નંબર 8 કે દીવાલના ચિત્રોને તેની ભાત સાથે જોડો જોવો ચિત્રો જોવો અને પ્રશ્ન નંબર 11 જોવો તો આ આપણે પાઠ્યપુસ્તકમાં પણ સમજ્યા હતા હતા ને અને સાથે પોતી કરેલી ત્યારે પણ સમજાયું હતું એટલે હું તમને રિપીટ કરતી નથી પછી પ્રશ્ન નંબર 12 નીચેની દીવાલ ઉપરથી જાડી પેટર્ન ભાત બનાવો એ મેં તમને હોમવર્કમાં આપી આપી હતી પેટર્ન બનાવવાની પાઠ્યપુસ્તકમાંથી જોઈને આપણે દોરવાની વિડીયોમાં સમજાવ્યું હતું એવી રીતે ભાત બનાવવાની હતી બરોબર હવે પ્રશ્ન નંબર 13 નીચેની દીવાલ ઉપર ઝરૂખો બનાવો તો જુઓ તમે તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 8 માં જોતા જજો હું બોલું ત્યાં જો પ્રશ્ન નંબર 13 ત્યાં આપણે ઝરૂખાની દીવાલ ઉપર ઝરૂખો બનાવવાનો કીધો તો જો આવે ચોરસ ચોરસ બરોબર એ તમે બધાએ દોરી હશે પછી જો ઈંટોની મદદથી કમાન્ડ બનાવો પેજ નંબર 9 ઉપર જો છે ઈંટોની મદદથી કમાન્ડ બનાવો ત્યાં આપણે કમાન્ડ બનાવી પછી 15 પ્રશ્ન નંબર 15 ઈંટોની મદદથી બે ભોયતળિયાની ભાત બનાવો ત્યાં આપણે બે ભાત દોરી હતી બનાવી હતી મેં સમજાવ્યું હતું ને વિડીયોમાં કે પાઠ્યપુસ્તકમાંથી જોઈને આ બધા ચિત્રો દોરવાના હતા પછી જો યાદ રાખીએ 1 લાખ સુધીની સંખ્યાનું સંખ્યા જ્ઞાન તો આપણે જોયું કે મણકા ઘોડીમાં આપણે પહેલાં સૌપ્રથમ જોયું હતું 99,999 જોયું મણકા ઘોડીમાં જોઈ શકાય ને તો એ આપણે સમજ્યા પછી 99,999 એક ઉમેરતા કેટલા મળશે 1 લાખ બરાબર તો એ આપણે સમજ્યા હતા પછી જો પ્રશ્ન નંબર 16 પેજ નંબર 10 ઉપર જોઈએ ચાલો મણકા ઘોડી જોઈ સંખ્યા અંકમાં અને શબ્દોમાં લખો તો હવે હું અત્યારે તમને મણકા ઘોડી દોરીશ ને કેમ કે આપણે બધું સમજીએ જ છીએ ખાલી રિવિઝન કરવાનું છે એટલે મણકા ઘોડીમાં જોઈને આપણે શબ્દને અંકમાં અને શબ્દોમાં લખવાની હતી જો પેલો મણકા ઘોડી છે પ્રશ્ન નંબર 16માં એમાં અંકમાં સંખ્યા કઈ બનતી હતી 6,412 તો આપણે શબ્દોમાં લખ્યા હતા 6,412 બીજી મણકા ઘોડીમાં 2,365 એને આપણે શબ્દોમાં લખ્યા હતા 2,365 ત્રીજી મણકા ઘોડીમાં જોવો 5,035 તો નીચે આપણે શબ્દમાં લખ્યા 5,035 હવે જુઓ ચાલો પ્રશ્ન નંબર 17 પેજ નંબર 11 ઉપર જુઓ નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો તો જુઓ શબ્દમાં આપેલી હોય 4,315 બરાબર તો એને આપણે અંકમાં લખીએ તો કેવી રીતે લખશો 4,315 બરાબર તેવી જ રીતે બીજી સંખ્યાઓ આપેલી છે બધી એ તમારે જાતે જોઈ લેવાની પછી જુઓ ચાલો પ્રશ્ન નંબર 18 નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો તો જો એક સંખ્યા આપેલી હોય 7,662 અને શબ્દોમાં લખવું હોય તો કેવી રીતે લખાય 7,662 બરોબર આવી રીતે આપણે શબ્દોમાં લખી હતી લખી હતી બધી સંખ્યાઓ કે જે અંકમાં આપેલી હતી એને આપણે શબ્દોમાં લખી હતી તો એવી રીતે આપણે 7,642 હતું તો આપણે અહીંયા પાછળ 42 લખી નાખ્યું 42 બરાબર 7,642 પછી બીજી સંખ્યા જો નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો પ્રશ્ન નંબર 19 જોવો ચાલો તો હવે આપણે જોવું કે સ્થાન કિંમત આપણે જોઈ 3
તો ચાલો આજે આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.